અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ગુરુ પૂર્ણિમાના પૂર્વ દિવસે યુવાન નેતા હાર્દિક પટેલ, કેબી શાહ શાળાના આચાર્ય અલ્કેશભાઈ દવે અને શિક્ષકોનું ગુરુપૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તમામ શિક્ષકગણોનો ભેટ આપી સન્માન કર્યું હતું. શાળામાં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થી મિત્રોને સંબોધન કર્યું અને વિદ્યાર્થીઓને નાસ્તા રૂપે આહાર હાર્દિક પટેલ તરફથી આપવામાં આવ્યો હતો. કેબી શાહ વિનય મંદિર શાળાના વિદ્યાર્થી હોવાનો ગર્વ અનુભવતા તેઓએ જણાવ્યું, જ્યારે પણ શાળાને મારી જરૂર પડશે સેવા માટે હંમેશા હાજર રહીશ, તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. વિરમગામના શિક્ષકોએ દરેક વિદ્યાર્થીને શિક્ષણ અને જીવનના પાઠ ભણાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો જ છે. આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓની જન્મ અને કર્મભૂમિ વિરમગામ છે, પરંતુ વિરમગામનું ગૌરવ ત્યારે વધશે જ્યારે પણ આપણે સ્વસ્થ સ્વચ્છ વિરમગામ બનાવીશું, ત્યારે મહત્ત્વ વધશે, તેવું હાર્દિક પટેલે જણાવ્યું હતું. આજે ગુજરાતમાં રાજકારણમાં આગળ થતો હાર્દિક પટેલ અમારા વિદ્યાર્થી હતા અને આજે પણ એ કેબી શાહ સ્કૂલ સાથે લાગણી ધરાવે છે, એટલે આજે એને ઈચ્છા પ્રગટ કરી હતી મારી પાસે 2-3 દિવસ પહેલાં કે સાહેબ, મારે બધા ગુરુનું પૂજન કરવું છે અને મારે આવતા ભવિષ્યના વિદ્યાર્થીઓને પ્રેરણા પણ આપવી છે, એટલા માટે હાર્દિકભાઈ અમારે ત્યાં આજે આવ્યા હતા અને ગુરુ પૂર્ણિમાનો મહિમા શું છે એ અમે સમજાવ્યું વિદ્યાર્થીઓને. તેને પણ વાત કરી છે ગુરુ પૂર્ણિમાની અને કેબી શાહના વિકાસની વાત કરી, જૂનાઈના સ્મરણો વાગોડ્યા અને એને ખાતરી આપી છે કે કેબી શાહને જ્યારે જરૂર પડશે ત્યારે હું કેબી શાહ સંસ્થા સાથે રહીશ અને મને જે જીવનમાં પાઠ શીખવા મળ્યા છે એ વિરમગામમાંથી શીખવા મળ્યા અને એમાં સ્કૂલમાં કેબી શાહમાંથી, એટલે હું કેબી શાહનો આભારી છું. અમે પણ આજ હાર્દિકભાઈના આભારી છીએ કે આજે અમારા બધા ગુરુઓનું પૂજન કર્યું છે, ગુરુઓને ભેટ પણ આપી છે અને વિદ્યાર્થીઓને પણ નાસ્તા રૂપી આહાર આપી અને આજે ખુશનુમ વાતાવરણમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવે છે. મના પૂર્વ દિવસે આજે કેબી શાહ સ્કૂલના જે શિક્ષકો હતા એમનું સન્માન કર્યું, એમનું પૂજન કર્યું અને દરેક વિદ્યાર્થીની એક લાગણી હોય, દરેક વિદ્યાર્થીઓની અંદર એક ઉત્સાહ હોય કે જે શિક્ષકોએ પોતાનું જીવન અને શિક્ષામાં ઘડતર આપ્યું છે એવા ગુરુજનોને યાદ કરવા જોઈએ. એટલા માટે જ આજે કેબી શાહના તમામ શિક્ષકોનું સન્માન કર્યું છે અને વિદ્યાર્થીઓને સંબોધન પણ કર્યું છે. આજના કાર્યક્રમમાં એક મંત્ર દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે કે વિરમગામ આપણા સૌની કર્મભૂમિ અને જન્મભૂમિ છે, તો સ્વાભાવિક છે કે વિરમગામનું ગૌરવ ત્યારે વધશે જ્યારે વિરમગામ સ્વચ્છ અને સ્વસ્થ બનશે. તો દરેક વિદ્યાર્થીઓએ પણ પોતે પોતાના જીવનની અંદર એક ઉદ્દેશ સાથે કે ભાઈ મારા ઘરથી જ હું સ્વસ્થાનો પ્રારંભ કરું, સ્વસ્થાનો પ્રારંભ કરું અને આજે કેબી શાહના તમામ વિદ્યાર્થીઓ વિરમગામની સ્વચ્છતાને બાબતે એક નવા ઉદ્દેશ સાથે આગળ વધ્યા છે. આપણે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તાર સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે ખૂબ પછાત છે અને સ્વાભાવિક છે કે એ વિસ્તારની અંદર વિરમગામના નાગરિક તરીકે આપણા સૌની ફરજ બને કે એ લોકોને વધુ મદદ થાય. એટલા માટે અમારા જનસેવાસમ ટ્રસ્ટ દ્વારા કાંઠા વિસ્તારના 32 ગામના વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડા વિતરણ કરી રહ્યા છીએ. જરૂરતમંદ જે સ્કૂલો છે તેમાં આરો પ્લાન્ટ અને સોલર પ્લાન્ટ પણ લગાવી રહ્યા છીએ, જેથી કરીને જે બાળક ગરીબ છે, મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે, મજૂર પરિવારમાંથી આવે છે, તે લોકોને પોતાના ગામમાં શૈક્ષણિકમાં જેટલી પણ સુવિધા જોઈતી છે મળી રહે એના માટેનો પણ અમારા ટ્રસ્ટ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. અને પછી જયારે સુધી
પંચધારા